સૌરાષ્ટ્રની ધન્ય ધરા પર ગિરનારની ગોદમાં આવેલ જૂનાગઢ, જે નગરી છે સંતો મહંતોની, જે નગરી છે નરસૈયાની. આવી જૂનાગઢની ભૂમિ પર માત્ર 7 વર્ષના ટૂંકા સમયગાળામાં પાંગરેલ વિશ્વવિદ્યાલય, જેનું સ્વપ્ન સેવ્યું હતું ભારતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. વર્ષ 2015માં આ સ્વપ્નનું બીજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના સ્વરૂપે અંકુરિત થયું. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા, આ 4 જિલ્લાઓની વિવિધ સ્નાતક, અનુસ્નાતક તથા પીજી ડિપ્લોમા અભ્યાસક્રમની કોલેજને યુનિવર્સિટીમાં સંમિલિત કરીને આશરે 50,000 વિદ્યાર્થીઓને એક જ યુનિવર્સિટીની છત્રછાયામાં સમાવાયા. ત્યારબાદના વર્ષોમાં કુલપતિ શ્રી ડોક્ટર ચેતનભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીએ ઉત્તરોત્તર પ્રગતિ કરતા વિવિધ શિખરો સર કર્યા છે. જેમ કે ગ્લોબલ એજ્યુકેશન અંતર્ગત ઇન્ટરનેશનલ સ્પીકર દ્વારા એક્સપર્ટ ટોકનું આયોજન, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પ્રોજેક્ટ અંતર્ગત 45 જેટલા વિદ્યાર્થીઓને સરકાર શ્રી દ્વારા સહાય, 24 કલાક વિદ્યાર્થીઓ સાથે વાઇસ ચાન્સેલરનો સીધો સંપર્ક રહે તે માટે માય BKNMU એન્ડ્રોઇડ એપ તથા લોકડાઉન દરમિયાન 100થી વધુ વેબિનારનું આયોજન વગેરે સિદ્ધિઓ યુનિવર્સિટીના નામે છે. અત્યારે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખને પણ પાર કરી ચૂકી છે. બીજી તરફ સ્થાપનાના માત્ર 7 જ વર્ષમાં યુનિવર્સિટીએ UGCની માન્યતા પ્રાપ્ત 12B નો દરજ્જો પણ હાંસલ કર્યો છે, જેની દૂરોગામી અસરો જોવા મળશે. UGC દ્વારા 12B નો દરજ્જો પ્રાપ્ત થવાથી કેન્દ્ર સરકાર તરફથી નવું અનુદાન મળશે, જેની ફળશ્રુતિ રૂપે યુનિવર્સિટીમાં શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે નવી દિશાઓ વિસ્તરશે. આ ઉપરાંત યુનિવર્સિટીનો વ્યાપ વધારવા હાલમાં યુનિવર્સિટીને સરકારશ્રી દ્વારા મળેલ 233 એકર જમીન ઉપર 100 કરોડના ખર્ચે વહીવટી અને શૈક્ષણિક ભવનોનું નિર્માણ કાર્યરત છે, જેથી નવા અભ્યાસક્રમો ઝડપથી શરૂ કરી શકાય. નવા વર્ષથી સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વાઇલ્ડ લાઇફ સ્ટડીઝની શરૂઆત થશે, જેના પરિણામ સ્વરૂપે આ વિભાગમાં વાઇલ્ડ લાઇફ સંશોધન ક્ષેત્રે અસરકારક કામગીરી થશે. વિક્રમ સંવત 1465માં વૈશાખી પૂર્ણિમાના પાવન દિવસે ભાવનગર જિલ્લાના તળાજા ગામે જન્મ થયો હતો ભક્તકવિ નરસિંહ મહેતાનો. આ દિનની સમગ્ર રાજ્યમાં 614મી જન્મ જયંતિ તરીકે, એટલે કે તેઓના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે. ત્યારે આ શુભ પ્રસંગે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં તારીખ 5 મે 2023ના રોજ સાંદિપની વિદ્યાનિકેતન પોરબંદર ખાતે માનનીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને ઉચ્ચ તથા તકનીકી શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, માનનીય રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, સાંસદ શ્રી રમેશભાઈ ધાડુક, કુલપતિ શ્રી ડોક્ટર ચેતનભાઈ ત્રિવેદી, બોર્ડ ઓફ ગવર્નન્સના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તેમજ એકેડેમિક કાઉન્સિલના સભ્યશ્રીઓ તથા પરીક્ષા નિયામકશ્રી અને રજિસ્ટ્રારશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ રહ્યો છે દ્વિતીય પદવીદાન સમારોહ. પદવીદાન સમારોહમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, લો, એજ્યુકેશન અને મેડિકલ પ્રવાહમાં શૈક્ષણિક વર્ષ 2020-21 તથા 2021-22 દરમિયાન અભ્યાસક્રમ પૂર્ણ કરનાર 37,603 વિદ્યાર્થીઓ પૈકી ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓને પોસ્ટ મારફતે તેમના નિવાસસ્થાને ડિગ્રી સર્ટિફિકેટ મોકલાવવામાં આવશે. આપ સર્વેનું સ્વાગત છે શિક્ષાના પાવન પર્વ પદવીદાન સમારોહમાં.